અરાડી બજારમાં શાકભાજીમાં ટામેટાના ભાવ પેટ્રોલના ભાવ નજીક આસમાને જતા સામાન્ય પરિવારોની ગૃહિણીઓના બજેટ ખોરવાયા. ટામેટાના ભાવ રૂપિયા 80 થી 90, કાંદાના ભાવ રૂપિયા 40 થી 50 અને બટાકાના 20 થી 30 રૂપિયા કિલોના ભાવ સુધી પહોંચ્યા. દિવાળી અગાઉથી શાકભાજી અને કાંદા બટાકાના વેચાણમાં મોંઘવારી માથું ચકતા ભાવ વધતા સામાન્ય પરિવારના ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તો બીજી તરફ હાલ શાકભાજીમાં ટામેટાના ભાવ 80 થી લઈને 90 રૂપિયા સુધી પહોંચતા ટામેટાના ભાવ પેટ્રોલના ભાવ સુધી થઈ રહ્યો છે. તેમજ કાંદાના ભાવ 1 કિલોના 40 થી 50 રૂપિયા અને બટાકાના 20 થી 30 રૂપિયા કિલોના ભાવ બજારમાં બોલાઈ રહ્યા છે. આ ઉપરાંત અન્ય શાકભાજીમાં મોટે ભાગે 50 રૂપિયા કિલોની ઉપર જઈ રહ્યા છે, ત્યારે આ મોંઘવારી પાડીમાં વેપારીઓના જણાવ્યા મુજબ હાલ વરસાદને લઈ ટામેટા, રીંગણ, ભીંડા, ફ્લાવર, વટાણા, કાંદા, બટાકાના ભાવમાં વધારો થયો છે. વધતા જતા ભાવને લઈ ગરીબ પરિવારોએ ટામેટા ખાવાનું બંધ કરવાની ફરજ પડી છે અને શાકભાજીના ગ્રાહકો ખરીદવામાં મૂંઝવણમાં મુકાયા છે. મોટાભાગના કાંદા બટાકાની ખરીદી નાસિકથી પાલનપુરથી માલ આવતો હોવાનું પાડીના વેપારી જણાવ્યું હતું અને દિવાળી સુધી સરકાર ભાવ અંકુશમાં લાવે તેવી લોકોને આશા હતી, પરંતુ દેવ દિવાળી આવી છતાંય સરકાર ભાવ અંકુશ પર ન લાવી શકી, જેથી ગૃહિણીઓમાં નારાજગી જોવા મળી રહી છે અને તેઓનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે, જેની બૂમ ઉઠી રહી છે.